કોરોનાના સંક્રમણને અટકાવવા માટે હાલોલ તાલુકાના ગોપીપુરા ગામ પંચાયતમાં સેનેટાઇઝનો છંટકાવ કરવામાં આવ્યો. કોરોનાના સંક્રમણને લઈને યુપીએલ લિમિટેડ કંપની દ્વારા ગ્રામજનોને 1000 જેટલા માસ્ક વિતરણ કરવામાં આવ્યા, તેમજ ગુજરાત રાજ્યના મંત્રી હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના માર્ગે દર્શન હેઠળ ગોપીપુરા પંચાયતમાં સેનિટાઇઝરનું છંટકાવ કરવામાં આવ્યું હતું, જેમાં હાલોલ તાલુકાના ગોપીપુરા ગ્રામ પંચાયતમાં ભીખાપુરા, નૂરપુરા, ખાખર, ભળિયું, નાની ઘોડી, કાશી તલાવડી જેવા વિસ્તારોમાં સેનિટાઇઝર યુક્ત દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો. ગોપીપુરા ગ્રામ પંચાયતના સરપંચ રામચંદ્ર રમણલાલ બારિયા દ્વારા માસ્ક પહેરવા તેમજ ડિસ્ટન્સ રાખવાની સૂચના આપવામાં આવી. કિરણ ગોહિલ, જેડએસ ટીવી, પંચમહાલ. અત્યારે આખું વિશ્વ કોરોના વાયરસના લીધે એક મહામારી ઝેલી રહ્યું છે અને આપણા પંચમહાલ જિલ્લાના અંદર પણ છેલ્લા 5-6 દિવસના અંદર ઘણા બધા કેસો કોરોના વાયરસના વધ્યા છે. ત્યારે અમારા જ વિસ્તારમાં ગોપીપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલી યુપીએલ કંપની દ્વારા માનનીય મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર સાહેબના સહયોગ અને માર્ગદર્શન, માનનીય પ્રાંત સાહેબ એકે ગૌતમ સાહેબના આદેશ અને માર્ગદર્શન અનુસાર છેલ્લા 10 દિવસથી હાલોલ તાલુકાના અલગ અલગ ગામોના અંદર 40 જેવા ગામો પતાઈને આજે અમારા ગોપીપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના અંદર સેનેટરાઇઝ કરવા માટે યુપીએલ કંપની દ્વારા સેનેટરાઇઝ થઈ રહ્યું છે અને છેલ્લા 10 દિવસથી સતત રાત દિવસ જોયા વગર કેવલ ને કેવલ ગ્રામજનોની ચિંતા અને આરોગ્ય એ લોકોનું સુધરે એના માટે યુપીએલ કંપની તરફથી પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આજે અમારા નૂરપુરા, ખાખરફળિયા, ગોપીપુરા, નાયકફળિયા, ભીખાપુરા, કાશીતલા